नमस्कार दर्शक मित्रों, હું છું નિશા અને આપ જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા। વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 13 માં આવતા બગીખાના વિસ્તારમાં આવેલા સાઈરાજ એપાર્ટમેન્ટમાં પીવાનું જીવાતવાળું દૂષિત પાણી આવવાને કારણે અનેક લોકો બીમાર પડ્યા છે અને તેઓને ઝાડા ઉલટી થયા હોવાની ફરિયાદ કરી રહ્યા છે। જો કે વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ આ પ્રશ્નનો ઉકેલ આવી રહ્યો નથી, જેથી વહેલી તકે આ પ્રશ્નનો ઉકેલ આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે। અને આ બાબતે આજે સ્થાનિકોએ વિસ્તારના કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર બાળુ સુરવેને એ સ્થળ પર બોલાવીને તેમનું ધ્યાન દોર્યું હતું। અને આ વિસ્તારની અંદર છેલ્લા 12-15 દિવસથી કોર્પોરેશનનું જે પીવાનું પાણી આવે છે, જે ઘણું ગંદુ ને ડોળો આવે છે, અને આજની તારીખમાં તો એનામાં જીવતી ઈયળો બી આ તમને જોઈ શકો છો, આ બાટલીમાં પાણી છે। અને જાહેર સ્વાસ્થ્ય સાથે હાનિકારક વાત ઘડી રહી છે। અને છેલ્લા 15 દિવસથી વારંવાર રજૂઆત કરતાં અહીંથી 12-15 વખત સેમ્પલ પણ ટેસ્ટિંગ માટે લઈ જવામાં આવેલું છે કોર્પોરેશન દ્વારા। એનો રિપોર્ટ બી આવી ગયેલો છે, જે રિપોર્ટ બરાબર નહીં હોવા છતાં બી આજ સુધી કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવેલી નથી। તો મારી આ ભ્રષ્ટ અને નિદ્રામાં સૂતા કોર્પોરેશનના તંત્રને એક રજૂઆત છે કે વહેલી તકે કોઈની જિંદગી સામે જોખમ ઊભું થાય। ઘણા લોકો તો બીમાર થઈ ગયા છે, ડાયરિયાથી પીડિત છે, મારી પોતાની બી સારવાર ચાલી રહી છે, તો એનાથી આજે જવાબદારી સમજીને સરકારી તંત્ર જાગે આપણું કોર્પોરેશનનું નિદ્રામાંથી, અને એના પર એક્શન લઈને આ જનતાને ચોખ્ખું પાણી મળે એ અમારી રજૂઆત છે। રજૂઆત આપણે 4-5 વખત કરેલી છે, અને જે તે વખતે સેમ્પલ પણ લગભગ 12 વખત સેમ્પલ પણ લઈ ગયા છે, એનો રિપોર્ટ બી એમની જોડે છે, અને એટલી તસ્દી બી નથી લેતા કે કોઈ બીકના માર્યા, અજાણ્યા બીકના માર્યા એ લોકો રિપોર્ટ આપણને આપતા નથી। એ તો માંડ 2 રિપોર્ટ મેં ગમે તેમ રીતે કઢાયા છે એમની પાસે, ત્યારે મને જાણકારી મળી છે કે આટલું ગંદુ પાણી અમે કેટલાક દિવસથી રહીશો પી રહ્યા છે। જો આગામી દિવસોમાં જો આ તાત્કાલિક આ નિકાલ કરવામાં આવશે નહીં અને જાહેર જનતાને ચોખ્ખું પાણી સોસાયટીના રહીશોને મળશે નહીં, તો અમે ઉગ્ર આંદોલન કરવા ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરીશું, એમાં કોઈ બેમત નથી। અમારા વિસ્તારમાં ઢાયબર સોસાયટીની અંદર સાઈરાજ એપાર્ટમેન્ટ, લક્ષ્મી એપાર્ટમેન્ટ, આજુબાજુના તમામ એપાર્ટમેન્ટોમાં અને સોસાયટી તમે જોઈ શકો, છેલ્લા 10-15 દિવસથી વિસ્તારના આગેવાનો, સોસાયટીના પ્રમુખો, અમારા અનિલભાઈ પણ જાતે જે તે અધિકારીને રજૂઆતો કરી છે, પાણીના સેમ્પલ આપ્યા છે, પણ ગંદુ ને જીવડાવાળું તમે જોઈ શકો કે મોટા મોટા જીવડા અંદર પડેલા છે। ને હવે પરિસ્થિતિ એવી છે કે 8-10 દિવસ થઈ ગયા છે, લોકો ઘર ઘર બધાને ડાયરિયા થઈ ગયા છે, અને જે તે અધિકારીની રજૂઆત કરવા છતાં કોઈ જાતની ગટરની કામગીરી કરવામાં નથી આવી, કોઈ આરોગ્યની કામગીરી નહીં કરવામાં આવતી। એટલે અમારું એવું છે કે આટલા લોકો બીમાર થઈ જતા હોય, હજુ ચોમાસાની શરૂઆત છે, ચોમાસું જો આવવાનું બાકી હોય ત્યારે બીમારી વધે વસ્તુ અલગ છે, પણ આ તો એના પહેલાંથી આવી બીમારી વધતી હોય, લોકો ઘર ઘર બીમાર પડે। એટલે અમારું એવું કહેવું છે કે વહેલી તકે જે કંઈ કામગીરી, ગંદુ પાણી આવે છે એની સફાઈ કરવી જોઈએ, અને આરોગ્યની જે કંઈ કામગીરી કરવાની હોય, ગટરો સાફ કરો, પાણીનું જે કંઈ ગંદુ જીવડાવલે આવે છે એનું વહેલી તકે કામગીરી કરવામાં આવે એવી અમારી ને વિસ્તારના લોકોની માગણી છે।